નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક સરસ મજાની ટ્રિક સમજાવીશ કે જે ખરેખર ઘણા બાળકો જાણતા હશે, પણ જે નહીં જાણતા હોય એને આ ટ્રિક ખરેખર ખૂબ જ ઉપયોગી થશે. ધારો કે તમે એક એવી ફાઇલ, સિમ્પલ ફાઇલ બનાવવા ઈચ્છો છો કે જેની ઉપર ડબલ ક્લિક કરવાથી મેક્સિમમ આપણે ફોલ્ડર બનાવી શકીએ. એક જ ક્લિક કરીને તમે ઘણા બધા ફોલ્ડર બનાવી શકો. એના માટે તો સૌ પ્રથમ આપણે એક કામ કરીશું કે નોટપેડની અંદર એનો કોડ લખીશું. તો હું નોટપેડ પહેલાં ઓપન કરીશ. પહેલાં હું એક કમાન્ડ ટાઈપ કરું છું, ઇકો કમાન્ડ, અને પછી ઓફ લખી દો. પછી એક એમડી કમાન્ડ આવશે. એમડી કમાન્ડનો ઉપયોગ થશે મેક ડિરેક્ટરી. તમારે કઈ ડિરેક્ટરી બનાવવી છે? તો કે A1, A2, A3, A4, A5, A6, A7, A8, A0. ઓકે, આટલી ડિરેક્ટરી એક સાથે બનાવવી છે. તો એ ડિરેક્ટરીના નામ લખી અને હવે આપણે ફાઇલને સેવ કરીશું. તો જ્યારે તમે ફાઇલને સેવ કરો ત્યારે બાળકો એક વસ્તુ યાદ રાખજો કે આપણે ફાઇલને સેવ ક્યાં કરીએ છીએ ત્યારે, તો કે ઈ ડ્રાઈવમાં. ધારો કે તમે ફાઇલનું નામ આપો છો ફોલ્ડર, ફોલ્ડર પછી ડોટ કરીને બેટ લખવાનું. બેટ એટલે કે બેચ ફાઇલ. બાળકો બેચ ફાઇલ ખરેખર ખૂબ ઉપયોગી છે. આપણે બેચ ફાઇલ વિશે ઘણો બધો અભ્યાસ કરીશું. બેચ ફાઇલ બહુ બધી બની શકે છે. આપણું કામ ખરેખર બહુ ઘણું બધું કામ ઇઝી કરે અને ઘણું બધું કામ બગાડે પણ એવી બેચ ફાઇલ છે. તો અત્યારે આપણે ફાઇલનું નામ આપ્યું ફોલ્ડર ડોટ બેચ. હવે આને આપણે સેવ કરી દીધું. હવે માય કોમ્પ્યુટરમાં જાઓ. તમારું જે ડ્રાઈવ છે, કયું ડ્રાઈવ છે? તો કે ઈ ડ્રાઈવની અંદર તમે ફાઇલને સેવ કરેલી, એમાં જો ફોલ્ડર નામની ફાઇલ છે એની ઉપર જેવું તમે ડબલ ક્લિક કરશો એટલે જેટલા ફોલ્ડર હશે એટલા બની જશે. જો બની ગયા, ચલો થેન્ક યુ. જય સ્વામિનારાયણ.